नमस्कार, स्वागत है आपનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. હું છું આપની સાથે રાધા. તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી. હર હર મહાદેવ. મહાશિવરાત્રીની તમામ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાત કરીએ શિવરાત્રીની તો ગુજરાતમાં નહીં પરંતુ તમામ ભારતમાં આજે તમામ જગ્યા પર શિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. તો જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. ત્યારે આજ રોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય તો જૂનાગઢના ભવનાથની જો વાત કરીએ તો દર વર્ષે ત્યાં શિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે અને આ વર્ષે પણ શિવરાત્રીના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે ભવનાથના મેળાનું આયોજન તથા ભોજન પ્રસાદની કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એ ઇન્ડિયા ન્યૂઝના એડિટર જિગર દેવાણી સાથે જાણીએ કે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે. શિવરાત્રીના દિવસોની વાત કરવામાં આવે તો ભજન અને સાથે સાથે ભક્તિ અને તેની સાથે ભોજનનું પણ મહત્વ હોય છે. ત્યારે સદાવ્રતની જો વાત કરવામાં આવે તો અહીંના ભોજન વિશે આપણે સમજવાની કોશિશ કરીશું. જે તૈયારીઓ કરવામાં આવી છે, લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને આપણે શેરનાથ બાપુજી પાસે બી સમજીશું કે કેટલી મહેનત, કેટલા લોકો અને કેટલા લોકો માટેનું આ જમણવાર, આ પ્રસાદી બનતી હોય છે. આપ જોઈ શકો છો મેથીના ગોટા ભજીયા જે આપણે કહેતા હોઈએ છીએ, જે ખૂબ જ રસથી અહીંયા બનાવવામાં આવે છે. આમ તો લોકો ચોમાસામાં પણ આતુરતાથી રાહ જોતા હોય છે, પણ મહાશિવરાત્રીની વાત કરવામાં આવે તો લાખોની સંખ્યામાં લોકો અહીંયા જ્યારે પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. આપણે જાણીશું આ મિત્ર પાસેથી આપણે કેટલા સમય માટે આ તૈયારીઓ થઈ રહી છે. શિવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી પહેલેથી ચાલુ છે. ભજીયા બનાવવામાં આવે છે મેથીના ગોટા ભાઈને. જી જી, ઘણા ઘણા લોકો છે અહીંયા એક સાથે, અલગ અલગ લોકો છે. આપણે તેમની પાસે જાણીશું જી કેટલા લોકો, કેટલા લોકો પ્રમાણમાં બનાવે છે. અહીંયા 200 કિલો ની આસપાસ બની જાય છે લોટ ના, એક ટાઈમ ના, બપોરના 200 કિલો. કેટલા દિવસ માટેનું હોય છે? આ તો કન્ટિન્યુ ચાલુ હોય 365 દિવસ ચાલુ હોય છે, પણ અત્યારે વધારેમાં વધારે હોય. 365 દિવસ આપ જોઈ શકો છો જે રીતે આ બની રહ્યું છે અલગ અલગ રીતે. હું કહીશ, કેમેરામેનને વિનંતી કરીશ કે મારી જોડે થોડા આવે, કારણ કે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે. ત્યારે આપ જોઈ શકો છો કે ગૌશાળા, એનું પણ એક આગવું મહત્વ છે. અને ગૌશાળાની જ્યારે વાત કરીએ ત્યારે ગૌ સેવાથી મોટું કંઈ નથી. શ્રીનાથ બાપુ, જ્યારે ગૌ સેવાની વાત કરવામાં આવે તો કહેવાય છે કે ગાયની પૂજા કરવાથી કહેવાય કે બધા દોષો દૂર થાય છે. અને આ ગાયની સેવા પૂજા માટે આપ જોઈ શકો છો કે અલગ અલગ તગારાથી લઈને, નીરણથી લઈને, ઘાસથી લઈને બધા જ પ્રકારની વ્યવસ્થા અહીંયા તમામ ગાયો માટે કરવામાં આવી છે. શ્રીનાથ બાપુ, આ શિવરાત્રી પૂરતું હોય છે કે હંમેશા માટે આ વસ્તુ અહીંયા ચાલુ હોય છે? હંમેશા માટે. તો અહીંયા જોઈ શકો છો કે જે રીતે અલગ અલગ ગાયોની સેવા માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને માત્ર એટલું જ નહીં, આ તમામ ગાયોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સાથે સાથે બધી જ વ્યવસ્થા અહીંયા એકદમ કરવામાં આવી છે. એક સાથે અલગ અલગ ગાયોને રાખવામાં આવી છે, તમને પાણી પીવા માટે, ઘાસ, નીરણ અને એ તમામ વસ્તુ અહીંયા પ્રોપર રીતે મૂકવામાં આવ્યું છે. સાથે સાથે હવે જ્યારે જમણવારની વાત કરી રહ્યો છું અને પ્રસાદીની વાત કરી રહ્યો છું તો અલગ અલગ લોકો અહીંયા જોઈ શકો છો કે રોટલી બનાવવાના મશીનથી લઈને અલગ અલગ પણ મહાદેવ મહાદેવ કેટલા સમયથી અને કેટલા લોકો માટેની આ તૈયારી? એ તો રોજ આ 1 કલાકમાં 1000 રોટી બને છે અને બધા ગિરનારના આજુબાજુના જે સાધુ સંતો મહાપુરુષ આવે એ આનંદથી ખાય છે, પીએ છે અને ટેલ કરે છે. આદેશ. બિલકુલ બિલકુલ બિલકુલ. અહીંયા આપ જોઈ શકો છો કે રોટલી બનાવવાના મશીનથી એક સાથે 1 કલાકમાં 1000 રોટલીઓ અહીંયા બને છે. અને જે મહેનત કરવામાં આવે છે આપ જોઈ શકશો કે જેવી રોટલી નીચે પસાર થાય છે અને ત્યારબાદ તરત જ તે ખૂબ જ યોગ્ય રીતે એ બનીને લોકો સુધી પહોંચી જતી હોય છે. તો ટેકનોલોજીનો પણ એ ખૂબ જ સરસ કહી શકાય કે એક મિશ્રણ છે અને ટેકનોલોજીની સાથે સાથે એક મહેનત પણ લોકોની છે. આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા અલગ અલગ લોકો એક સાથે, તમામ બહેનો મહેનત કરીએ છીએ, આપણે તેમની પાસેથી બી જાણીશું, સમજીશું અને શું મહેનત કેટલા સમયથી કેટલા લોકો માટે છે એ પણ જોઈશું. બેન, આ રોટલો કહેવાય કે કાઠિયાવાડમાં આવ્યા પછી રોટલો ના ખાધો તો કઈ ના ખાધું, પણ રોટલો એટલો ટેસ્ટી હોય છે જે ભાવથી તમે બનાવી રહ્યા છો, કેટલા પ્રમાણમાં રોટલા બનતા હોય છે? રોટલા કેટલા પ્રમાણમાં બનતા હોય છે? રોટલા આ બસ આ બધું બેનું બનાવે છે. જી જી. સંખ્યા કેટલી હોય એક દિવસ આ રોટલાની? લાખ બને, આખો દી રોટલા સરુજ હોય. અચ્છા અચ્છા અચ્છા, આખો દિવસ બનતા. હા.
બિલકુલ. અને જ્યારે આવી કોઈ સિઝન હોય, જેમ કે શિવરાત્રિની વાત કરીએ છું, તો આપ જોઈ શકો છો કે ખૂબ જ દેશી સ્ટાઇલમાં બનાવવામાં આવી રહ્યા છે. મહેનત ઘણી લાગી રહી છે, પણ સાથે સાથે ટેસ્ટ પણ એવો છે. બેન, કુલ કેટલા બનતા હોય છે એક દિવસ સારું? મોઢે 9 વાગ્યાના મહિલાઓ બધી બેસી જાય સેવા કરવા, અને 3:30-4 વાગ્યા સુધી, રાતના 6 વાગ્યા ચાલુ થાય, 12 વાગ્યા-12:30 વાગ્યા સુધી રોટલા બધી બેનો સેવા કરી. બિલકુલ, શિવરાત્રિના પાવન અવસર પર લોકોને આટલું સરસ રીતે બનાવીને પીરસવાનું, જમાડવાનું, શું ભાવ તમે મહેસૂસ કરો છો અને કેટલી મજા આવે છે? રૂટિનમાં રસોઈ કરતા હોય એનાથી કેમ અલગ, કેવું અલગ લાગે છે? બસ રોટલો ને ઓટલો હોય ત્યાં મજા આવે છે, મજા આવે. હા, તો આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા તમામ બહેનોએ જે મહેનત કરી છે અને અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે, પરંતુ આ આખું સેક્શન તમે જોશો કે રોટલાનું સેક્શન છે. અને કાઠિયાવાડની આ સ્પેશિયલ આઈટમ કહી શકાય, કાઠિયાવાડમાં કહી શકાય કે જે રીતે આ રોટલાઓ બની રહ્યા છે, તમામ બહેનો જે મહેનત કરી છે અલગ અલગ જગ્યાએ આપ જોઈ શકો છો. અને આ એક સાથે ખૂબ મોટા પ્રમાણમાં, કારણ કે જ્યારે લાખોની બેદનીમાં લોકો આવતા હોય છે ત્યારે આ રીતે આ રોટલા બને છે અને લોકોને ભોજનમાં પ્રસાદ રૂપી ખવડાવવામાં આવતા હોય છે. માત્ર એટલું જ નહીં, અલગ અલગ સબ્જી, દાળ અને ક્યાંક કહી શકાય કે પકવાન પણ અહીંયા હોય છે અલગ અલગ પ્રકારના. આપ જુઓ છો પહેલેથી વ્યવસ્થા કરવામાં આવી હોય છે અને અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે તમામ લોકો એક સાથે મળીને, જાણે કે ઘરમાં કોઈ પ્રસંગ હોય અને પ્રસંગમાં જે મહેનત કરવાની હોય એવા પ્રકારની મહેનત એક સાથે તમામ લોકો એકઠા થઈને કરતા હોય છે. અને સળંગ આ વખતે તો જો કે 5 ની જગ્યાએ 4 દિવસ છે, પહેલા દિવસે 1.5 લાખ, બીજા દિવસે 4.5 લાખ, અને આ જુઓ છો વ્યવસ્થા જે કરવામાં આવી છે ખૂબ જ મોટા પ્રમાણમાં અને એટલી સરળ. નમકીનની સાથે સાથે કંઈક મીઠું હોવું પણ જરૂરી છે, તો આપણે એ પણ જાણીશું કે આજની રસોઈમાં એવું શું ખાસ છે. આપ જુઓ છો અહીંયા તમામ ભાઈઓ મહેનત કરે છે, લોકોને પ્રસાદ વિતરણ કરતા હોય છે, એક સાથે અલગ અલગ પ્રકારની સબ્જી, દાળ, દૂધપાક, છાશ જે રીતે અહીંયા બનાવવામાં આવ્યું છે. ભાઈ, મારે એ પૂછવું છે કે જે આ અત્યારનો પ્રસંગ છે, શિવરાત્રિનો પ્રસંગ છે, અને જ્યારે આખા વર્ષની રાહ જોવામાં આવતી હોય છે અને એક સાથે આટલા લોકોને આ જમણવાની વ્યવસ્થા કરવામાં આવી છે, કેવા પ્રકારની વિશેષ તૈયારીઓની ધ્યાનમાં લઈને કરવામાં આવતી હોય છે? બધા યાત્રિકો ઉપર ધ્યાનમાં રાખવામાં હોય છે, આમાં યાત્રિકો ઉપર જ્યારે વધારે સંખ્યા હોય એ પ્રમાણે વધારે વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે ગત વખત કરતા ભીડ થોડી વધારે છે એવું લાગે છે? હા, આ વખતે એક દિવસ ઓછો છે? ના ના, વધારે છે આજકાલ. બિલકુલ બિલકુલ. તો આપ જોઈ શકો છો ખાલી તીખું અને મસાલેદાર જમવાનું નહીં, પરંતુ સાથે સાથે ભજીયા, ગોટા અને મોહન થાળ. મોહન થાળ કહી શકાય કે લોકોને ખૂબ જ પ્રિય હોય છે, એની મીઠાશ કંઈક અલગ હોય છે. અને આપ જોવો છો કે મોહન થાળ જે રીતે બનાવવામાં આવ્યો છે, મૂકવામાં આવ્યો છે, અને લોકો માટે એ વ્યવસ્થા પણ અલગ રીતે કરવામાં આવી છે. હવે હું તમને સીધા લઈ જઈશ કે જ્યાં લોકો પ્રસાદીનું ગ્રહણ કરી રહ્યા છે. હંમેશા હું કહેતો હોઉં છું કે પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન, અને એ પ્રસાદી માટે આ ભીડ જોવો છો એ માત્ર હજી શરૂઆત છે. લગભગ આગામી 3-4 કલાકની વાત કરું તો 3-4 કલાકમાં ખૂબ મોટી સંખ્યામાં ભીડ વધશે. અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ કાઉન્ટર રાખી લોકોને પીરસવામાં આવે છે, અને દૂર દૂર સુધી તમે જ્યાં પણ જોશો ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે આ કહી શકાય કે લોકો આવે છે, પેટ ભરીને આ પ્રસાદનું ગ્રહણ કરે છે. લોકોને ખૂબ આનંદ થાય છે, વ્યવસ્થા સારી છે, તડકો ના લાગે એ માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, રાત્રે લાઇટિંગ માટેની વ્યવસ્થા છે, સાથે સાથે પીવાનું પાણી અને હાથ ધોવાનું પાણી અલગ છે. અને અહીંયા તમે જોઈ શકો છો એક સાથે મોટી સંખ્યામાં લોકો જે બેઠા હોય છે, જે અલગ અલગ લાઈન અહીંયા મૂકવામાં આવી છે, એટલે કે કહી શકાય કે ખાસ કરીને આ એક એવા પ્રકારની વ્યવસ્થા છે, જાણે કે તમને લાગતું હશે કોઈ સામૂહિક લગ્નનો પ્રસંગ હોય, જમણવાનો પ્રસંગ હોય એવું લાગશે. તો આમ જોવા જઈએ તો આ આખા પ્રસંગની વાત કરવામાં આવે તો મહાશિવરાત્રિમાં પ્રસાદ રૂપે અહીંયા બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દાળ, ભાત, શાક, રોટલા, રોટલી, છાશ, દૂધપાક અને સાથે સાથે ખાસ કરીને બે સબ્જી. બિલકુલ બિલકુલ, મહારાજે કીધું જે પ્રકારે બે સબ્જી અને સાથે સાથે પકવાન, મીઠાશ, એ બધી જ વસ્તુની એક વ્યવસ્થા કરવામાં આવી છે. 3 મીઠાઈ, જો જે રીતે હું ભૂલી રહ્યો છું ને અલગ અલગ વસ્તુ મારી પાસે આવી રહી છે, 1, 2 ની 3 મીઠાઈ, પરંતુ રોજના મેનુમાં આટલું તો હોય જ છે. સવાલ ક્વોન્ટિટીનો નથી, સવાલ માત્ર ક્વોલિટીનો પણ નથી, અહીંયા સવાલ છે એ ભાવનો. એ ભાવથી જે આવકાર આપવામાં આવે છે, જે પીરસવામાં આવે છે, અને ભાવ સાથે લોકો જ્યારે પ્રસાદનું ગ્રહણ કરે છે, એ મીઠાશ અને મીઠાશની અંદર છુપાયેલી ભક્તિની શક્તિ
કઈક અલગ જ રૂપે અહીંયા નીકળીને બહાર આવી છે. પડેપણની શિવરાત્રિની અપડેટ આપતા રહીશું. કેમેરામેન રવિ સાથે જીગર દેવાણી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, જૂનાગઢ. તો આ તરફ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાઈ રહેલા મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને બપોરના સમયે 38.3 ડિગ્રી કાળઝાળ ગરમીમાં પણ રસ્તા પૈકી ગીર્દી જોવા મળી હતી. બે દિવસમાં 6 લાખ લોકોએ મેળાની મોજ માણી, જ્યારે ત્રીજા દિવસે પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી. અનેક દિગંબરો, સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો જોડાશે. અનેક સાધુ દિગંબરો હેરાત અંગે સ્તાવ રજૂ કરી અનેક કરતબ બતાવશે. વિવિધ વિસ્તારમાં ફર્યા બાદ રવેડી ભવરાત મંદિર ખાતે સંપન્ન થશે. બાદમાં મૃગીકુંડ ખાતે સાધુ સંતો મહંતો દિગંબરો શાહી સ્નાન કરશે અને બાદમાં મેળાની પૂર્ણાહુતિ કરશે. રવાડી શાહી સ્નાન પૂર્ણ થયા બાદ મેળો પૂર્ણ થશે અને મેળામાં આવેલા લાખો ભાવિકો વતનની વાટ પકડશે. પરિણામે હાલ જે પગ મૂકવાની જગ્યા નથી એ ભવનાથ ક્ષેત્ર ધીમે ધીમે ખાલી થવા લાગશે. આ તમામ ભીડ શહેર તરફ વળશે. પરિણામે શહેરમાં ટ્રાફિક જોવા મળશે. તો આ તરફ જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મુંબઈથી આવેલા 16.5 ફૂટ નો વ્યાસ ધરાવતો 250 કિલો નો આર્ટિફિશિયલ શંખ ને મહાશિવરાત્રિના પાવન દિવસે વિધિ બાદ દર્શનાર્થે ખુલ્લો મૂકવામાં આવશે. 6 કારીગરોની 1.5 મહિનાની મહેનત બાદ પંચદ્રવ્યોથી બનેલા આ શંખ ને તૈયાર કરવામાં સફળતા મળી છે. 12 લાખના ખર્ચે તૈયાર થયેલ શંખને મુંબઈથી જૂનાગઢ ટ્રકમાં લાવવામાં આવ્યો, જે 3 દિવસે અહીં પહોંચ્યો. આ શંખને હવે મહાશિવરાત્રિના પાવન દિવસે ષોડોપચાર વિધિ બાદ લોકોના દર્શનાર્થે ખુલ્લો મૂકવામાં આવશે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે વાતચીત કરી. આવો જોઈએ શું છે ત્યાંની સુરક્ષા વ્યવસ્થા. ભારત દેશની ચમક વિશ્વમાં અલગ રીતે જોવા મળે છે અને એ ચમકની પાછળ સૌથી વધારે પ્રકાશિત કંઈક હોય તો આખા નકશામાં ગુજરાત છે. અને વાત જ્યારે ગુજરાતની આવે તો પછી ગિરનારને કેમ બોલાય, અને ગિરનારની વાત આવે એટલે સ્વાભાવિક છે જૂનાગઢની વાત થાય. અને એમાં પણ જૂનાગઢ અને ગિરનારમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રસંગ આવે તો પછી અહીંનું તંત્ર, અહીંની વ્યવસ્થા, અહીંનું મેનેજમેન્ટ, અહીંયાનો લોકોનો આવકાર અને અહીંયા જાતભાતની અનેક વસ્તુઓનો સમાવેશ સ્વાભાવિક રીતે થઈ જતો હોય છે. ત્યારે ખાસ કરીને આજે આપણે જાણીશું મહાશિવરાત્રિનો આ વખતે 4 દિવસનો મેળો છે. પહેલા 2 દિવસે જ કહી શકાય કે અનુક્રમે 1.5 લાખ અને 4.5 લાખ એટલે 6 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. અને હવે જ્યારે આવતીકાલે મહાશિવરાત્રિનો મેળાનો હશે અને એમાં પણ મહાદેવના ભક્ત અને જૂનાગઢના આગેવાન અને ખાસ તરીકે જે રીતે આપણે જોતા આવ્યા છે કે જૂનાગઢમાં તમામ પ્રસંગમાં આગેવાન તરીકે ફરજ નિભાવનાર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા આપણી પાસે ઉપસ્થિત છે. આપણે તેમની પાસેથી જાણીશું આ વખતનો મેળો અત્યાર સુધીના મેળા કરતા કઈ રીતે અલગ છે, શું વ્યવસ્થા છે અને ખાસિયત શું છે. ગિરીશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્તે સર. ગિરીશભાઈ ખાસ કરીને મહાશિવરાત્રિના કહેવાય છે કે જે રીતે લોકોની ભીડ હું જોઈ રહ્યો છું છેલ્લા 2 દિવસથી વધી રહી છે, આ વખતના મેળામાં શું અને વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ રીતે અત્યાર સુધી મેળા કરતા અલગ પડે છે. કોરોનાના જ્યારે 2 વર્ષ ગયા ત્યારે મેળો અને આખો દેશ નહીં પણ આખું વર્લ્ડ બંધ હતું અને માણસો હાવ મૂંઝાઈ ગયા હતા. ઓલે વર્ષે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પાસે જઈને છેલ્લા દિવસે મેળો ડિક્લેર કરાયો હતો, પણ હવે માણસોના કલેજા ખુલી ગયા છે અને આજે દિલથી બધા, મેં પણ મારી જિંદગીમાં મારો આ 7 ટર્મથી હું ચૂંટાઉં છું, 10 વાર ડેપ્યુટી મેયર બન્યો, 15 વર્ષ પ્રમુખ હતો, 5 વર્ષ વિરોધ પક્ષના નેતા હતો, આ 30 મે મેળા કર્યા છે એમાં આ વખતનો કરંટ આવો અલગ જ છે. તમે જે રીતે તમારું માપ પણ ખરેખર અદ્ભુત કહેવાય કે 2 દિવસમાં આવશે. આ મેળાનું મહત્વ એટલા માટે છે કે શિવ ભગવાન જ્યારે મુરગીકુંડમાં સ્નાન કરવા આવે છે ત્યારે બધાને ખબર છે કે જે અમર આત્માઓ છે એ પણ આ રવેડીની અંદર હોય છે. પહેલી વાત, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર,
કોર્પોરેશન એક એક મહિનાથી અમે તૈયારી કરીએ છીએ, કારણ કે બહારથી આવતા હોય એને કંઈ તકલીફ ન પડે. અહીંયા તમે આવો એટલે અમારી જે કોર્પોરેશનની તૈયારી છે એમાં 8 મેડિકલની અમે ટીમો તૈયાર રાખી છે. ટોટલ ફાયર સ્ટેશનો અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. સફાઈ 24 કલાક ચાલુ રહે એનું ધ્યાન રાખવામાં આવ્યું. શૌચાલયો 100 ઉપર બનાવવામાં આવ્યા છે, કારણ કે આ જેટલા આવે છે ને એ અમારા ભરોસે આવતા હોય, અમારે એની ફરજ આવે કે ધ્યાન. એના પણ ખાસ કરીને જમણવા માટે થઈને ઉતારાઓ જેટલા આવે, લગભગ 100 ઉતારા આવે છે. તમે કોઈ આમ લગનમાં ગયા હોય ને વેવાય વેલા હોવ ને પીરસતા હોય ને એ રીતે સામેથી બોલાવે, ભાઈ મારી અહીંયા ચા પીવા આવો, નાસ્તો કરવા આવો, તમને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ અહીંયા જમાડવામાં. હું ઘણી વાર એવું કહું છું કે આ મેળો ગરીબ માણસનો છે, એ રાહ જોઈને બેઠા. આપણે જેમ ફોરેન જઈએ ને અને એમ જેમ આપણને મજા આવતી હોય એમ એને આ મેળાની અંદર મજા આવે. અને અહીંયા ખીચા ફાડીને આવવાનું છે, પૈસા લઈને નહીં આવો ને તોય તમને ચા પાણી નાસ્તો જમવાનું. ખરેખર અદભુત મેળો છે. આ ગિરનાર પર્વતને એમ કહે છે કે હિમાલયના દાદા પણ કહેવાય. આ નરસૈયાની નગરી છે, દત્ત દાતારની ભૂમિ છે. ખરેખર ભવનાથ દાદામાં ચરણમાં પ્રાર્થના કરું કે હે ભોલેનાથ, આ બધા અમારા મહેમાનો જે આવ્યા છે ભેળો સુખ શાંતિથી પૂરો કરીને ઘરે પહોંચે. ગિરીશભાઈ, ખાસ કરીને આપણે કીધું છે વ્યવસ્થાની આપણે વાત કરી કે ખીચા ફાડી આવવાનું છે, એમને એમ ચા નાસ્તો પાણીનો ખૂબ સારો આવકાર મળશે. વ્યવસ્થા છે અને બધી જ રીતે સરસ રીતે ભોજન બી પીરસવામાં આવે છે. પણ સૌથી વધારે સૌરાષ્ટ્રની અને જો જૂનાગઢની વાત કરવામાં આવે તો લોકોની લાગણી અને જે આવકાર છે એ કંઈક અનેરો મીઠો છે. એમાં જે આપણે જોવા મળીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે ગુજરાત કે ગુજરાતની બહાર આ પ્રકારનો આવકાર, આ પ્રકારની લાગણી અને લોકોને પોતાની તરફ ખેંચે એ પ્રકારનું વાતાવરણ ભાગ્યે જ જોવા મળતું હોય છે. જૂનાગઢ તેના આવકાર માટે પણ જાણીતું છે. તો ખાસ કરીને કે શું પારંપરિક દ્રષ્ટિકોણથી આ કેવી રીતે બીજી બધી વસ્તુ કરતા અલગ પડે છે? એટલા માટે થઈને તમે એક વિચાર કરો, આ દેશની અંદર આવો કોઈ મેળો નહીં થતો હોય કે જ્યાં 4-5 દિવસ માણસો માત્ર સાધુ, આખા ઇન્ડિયાના સાધુ સંતોના દર્શન કરવા આવે છે. કેવી કેવી ભૂમિમાંથી આવે છે, કેવી કેવી તપશ્ચર્યાઓ કરે છે. એટલે આ મેળાનું એ આ મહત્વ છે. બીજું જમવા માટે થઈને તમે કરોડો રૂપિયાની અબજો રૂપિયાવાળા પોતાને 4-4 દિવસ તમને પોતાને હાથે જમાડશે. એટલે ગરીબ માણસોને આ સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય ને એવો મેળો છે. અને અહીંયા આગતા સ્વાગતામાં તો અમારા લોકોમાં કંઈ ઘટતું નથી, નથી કહેતા ભગવાનને પણ એ ભૂલો પડે એ રીતની વાત છે. એટલે ખરેખર મેળાનું આકર્ષણ અલગ છે ને આ વખતનો કરણ તો આવો અલગ જ છે. એટલે જ ભોલેનાથને પ્રાર્થના કરું કે માણસો દુનિયાનું વધી જવાનું, બધા ધીરજ રાખજો, કોઈ ઉતાવળ ન કરતા, શાંતિ રાખજો. પોલીસ તંત્ર પણ ટેન્શનમાં છે 24 કલાક વહીવટી. અમારા પણ ઓફિસરો કોર્પોરેશનના રાત ને દિવસ જાગે છે. એટલે પાછી ભોલેનાથને પ્રાર્થના કરું કે આ મેળો ખૂબ સુખ શાંતિથી હરેક લોકો અહીંથી ને જાય પોતાના ઘરે એવી ભગવાનને પ્રાર્થના. છેલ્લો અગત્યનો સવાલ શિવજીની જો વાત કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવ કહેવાય છે, અને આ મહાદેવની જો વાત કરવામાં આવે તો સોમનાથમાં પણ તેમનું આગવું મહત્વ છે જે સૌરાષ્ટ્રમાં છે, બરોબર? ખાસ કરીને મારે એ તમારી પાસે સમજવું છે કે ગિરનારના, જૂનાગઢના શિવજીનું મહત્વ કઈ રીતે અલગ છે, ખાસ કરીને શિવરાત્રિના દિવસે? કારણ કે કહેવાય છે કે અહીંયા દર્શન માત્રથી જીવનના તમામ મૂલ્યો સાર્થક થઈ જાય છે. આ ભૂમિ જેવી છે, જેમ એનો કીધું દત્ત દાતાના નરસૈયાની નગરી છે જ્યાં માં અંબા બિરાજે છે. મુરગીકુંડનું મહત્વ એ છે કે આપણે નહીં પણ હજારો વર્ષોથી ને કે આ અહીંયા સ્નાન કરવા માટે થઈને મેં એનો કીધું જેટલા પણ અમર આત્માઓ છે કે જેને અમરપટ્ટો લખી દેતા હતા એ આત્મા એ પણ રવેડીમાં આવે છે. મેં કેટલા સાધુ સંતો આરે બેઠો છું ત્યારે એ લોકો એમ કહે કે તમને એક દ્વારમાંથી અંદર આવો ને તમારા વાઇબ્રેશન ટોટલ ચેન્જ થઈ જાય. ખબર નથી આ ભૂમિ, તમે ગમે એટલા થાયકા ભાઈકા આવશો, એક જગ્યાએ કોફી પીવો ને થોડી તો એ તમને આખા તમારા વિચાર ફરી જાય. એટલે આ ભૂમિનો પ્રતાપ અલગ જ છે. બિલકુલ, આ ભૂમિનો પ્રતાપ અલગ છે. થેન્ક યુ ગિરીશભાઈ, જે પ્રકારે આપણે સમજ્યું અને જાણ્યું કે જે રીતે જૂનાગઢમાં ગિરનારમાં શિવરાત્રિનું જે મહત્વ છે ને આ મહત્વની પાછળ લોકો દૂર દૂરથી જ્યારે આવતા હોય છે, કહી શકાય કે 4-5 દિવસની અંદર 10-15 લાખ લોકો, એમાં પણ સાધુઓ ભારતભરમાંથી લોકો જ્યારે આવતા હોય છે ત્યારે આ પાવન ભૂમિ કેટલી આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પવિત્ર છે અને કેટલી સાત્વિક છે, અહીંનો એનર્જી અને અહીંનો ઓરા કેવી રીતે અલગ પડે છે, અને શિવજીની કૃપા સ્વાભાવિક મહાશિવરાત્રિના દિવસે તેના દર્શન માત્ર કરવાથી કેવી રીતે જીવનને એક નવી જ રોચક દિશા પ્રાપ્ત થાય છે એ તો જૂનાગઢના ખૂણે ખૂણે તમને ખ્યાલ આવશે. કેમેરામેન રવિ સાથે જીગર દેવાણી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, જૂનાગઢ, ભવનાથ. મિત્રો, જ્ઞાન માટે ગીતાથી મોટું કશું જ નથી, અને એ જ્ઞાનનો જો ઉપયોગ ન કરવામાં આવે અને અજ્ઞાન થકી યુદ્ધ આવે તો યુદ્ધ પણ મહાભારતથી મોટું કોઈ નથી. હવે મહાભારતની વાત કરીએ, ગીતા જ્ઞાનની વાત કરીએ તો પછી આપણે શ્રી કૃષ્ણને કેવી રીતે ભૂલી શકીએ? કારણ કે સૌથી મોટું યુદ્ધ અને સૌથી મોટો જ્ઞાનના સ્ત્રોત તો એ જ છે.
અને એમાં પણ આપણે જોયું છે યુગમાં કે જ્યારે પણ કોઈ નવી વસ્તુની શરૂઆત થાય છે શંખ વગાડવાથી થતી હતી અને શંખની જ્યારે વાત કરવામાં આવે તો એક પવિત્ર સાધન છે એ કહી શકાય કે શંખનું મંદિરમાં અને ધાર્મિક સ્થળ પર અનેરું મહત્વ હોય છે ત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે આ જે શંખ છે આવા લગભગ કહી શકાય કે 11 થી 12 શંખ અલગ અલગ જ્યોતિર્લિંગમાં સ્થાપિત કરવામાં આવ્યા છે આ અગાઉ 10 શંખને સ્થાપિત કરવામાં આવ્યા છે 11મો શંખ છે અને હજી એક શંખ સ્થાપિત થશે તમને જાણીને નવાઈ લાગશે કે આ શંખનો કુલ ખર્ચ 12 લાખ રૂપિયા છે અને બધા જ ખર્ચા સાથે આ તમામ શંખોનો ખર્ચ 14 લાખને પાર કરી જાય છે આ શંખની જે સ્થાપના કરી છે અને જે વિચાર આવ્યો છે બેન પાસે જ હું સીધો જઈશ વધુ સમય ન લેતા અને તેમની પાસેથી આનું મહત્વ અને એની પાછળના ઉદ્દેશને આપણે સૌ સમજીશું નમસ્કાર શું નામ છે આપનું મારું નામ સોનલબેન પટેલ છે અને હું જૂનાગઢની દીકરી છું 24-25 વર્ષથી મુંબઈમાં રહું છું હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અમારી જે શિવ ભક્તિ અમારો જે મેઈન અહીંયા ભવનાથ તળેટી છે એ જાણીતી છે સ્પેશિયલ શિવના ભક્તો માટે એટલે બધા જ લોકો જાણે છે કે શંખનું શું મહત્વ હોય છે શિવ ભગવાનને પ્રિય છે શંખ એટલા માટે અમારો જે શંખનાદ છે કૃપાબેન શાહ સોનલબેન પટેલ જયશ્રીબેન દેસાઈ અમારા તરફથી અમે 12 જગ્યાએ શંખ બેસાડવાનો અમે એક પ્રણ લીધું છે જેમાંથી 11મો શંખ અમે ભવનાથ તળેટીમાં સ્પેશિયલ આજે ભવનાથ મંદિરમાં સમર્પિત કરવા માટે આવ્યા છીએ જે આ શંખની વાત કરવામાં આવતો વિચાર ક્યારે પહેલા તો આવ્યો હતો અને કયા વિચાર સાથે તમે વિચાર્યું કે આપણે દરેક જ્યોતિર્લિંગમાં આ એક શંખની સ્થાપના કરીશું શું તમને એ ફીલ અને ક્યાંથી ક્રિએટિવ આઈડિયા આવ્યો આ શંખનો વિચાર પહેલાં કૃપાબેન શાહને આવ્યો હતો એ અત્યારે અહીંયા આપણી સાથે હાજર હતી ભાઈ જૈન છે અને એમને વિચાર આવ્યો હતો એ કૃષ્ણ ભગવાનના ભક્ત છે એને ગીતાજી વાંચ્યા પછી એને આ વિચાર આવ્યો હતો કે શંખનાદ કરો છો અને ફર્સ્ટ શંખ એમને બોમ્બે બાબુલનાથ મંદિરમાં બેસાડ્યો ત્યાર પછી બે જૈન મંદિરમાં ઉજ્જૈનમાં આ એવી રીતે અલગ અલગ છે અત્યારે 11મો શંખ અમે અત્યારે ભવનાથ મંદિરમાં સમર્પિત કરી રહ્યા છીએ તો કહી શકાય કે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ શંખની સ્થાપના કરવામાં આવી છે મારે ખાસ તો એ જાણવું છે કે લોકોનો પણ એક ઉત્કૃષ્ટતા વધી રહી છે આ શંખને જોવા માટે શિવરાત્રી નજીક છે જૂનાગઢ છે અને એમાં પણ આવા સરસ મજાના શંખની સ્થાપના થઈ છે શું પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે અને આ શંખથી વિઝિટર્સમાં શું ઉત્સાહ વધ્યો છે સૌથી પહેલા હું મારા ભોળાને પ્રણામ કરું છું મારા હૃદયમાં ભોળા છે મારી શ્વાસ શ્વાસમાં ભોળા છે મારા પ્રકૃતિમાં ચારો તરફ મને ભોળસ દેખાય છે એટલે હું બે શબ્દ કહેવા માંગુ છું નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપિકમ બ્રહ્મ વેદે સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસંભજેહમ એનાથી વધારે શું બોલું બસ બિલકુલ આપ જોઈ શકો છો કે જે ભક્તિ અને શક્તિનો આ એક ત્રિવેણી સંગમ જાણે આપણી સાથે ઉપસ્થિત છે અને જે રીતે આ શંખ સરસ મજાનો અહીંયા જોવા મળી રહ્યો છે અને આવા બીજા અનેક શંખ તૈયાર થઈ ચૂક્યા છે હજુ પણ એક બીજો શંખ આવશે અને આ શંખની સાથે સાથે જોવા જઈએ તો એક પવિત્ર વાતાવરણ પણ ઊભું થાય છે કૃષ્ણનો પ્રિય હતો અને કૃષ્ણ પણ કહી શકાય કે મહાદેવના ભક્ત હતા જ્યારે એ ગુસ્સામાં આવીને પણ કંઈ કહેતા હતા તો આપણને સૌને ખ્યાલ છે કે મહાદેવ કી સોગંદથી શરૂઆત થતી હતી અને એવા સમયે શિવરાત્રિનો આ શંભુ મેળો અને જૂનાગઢની અંદર ખૂબ જ સ્થાપના થઈ છે આશા રાખીએ કે આવી ધાર્મિક અને સાત્વિક અને પવિત્ર અનેક વસ્તુઓ જૂનાગઢના આ પ્રાંગણમાં ઉમેરાય અને ભક્તો માટે કંઈક નવું નવું અને શિવજી માટે કહી શકાય કે એક સ્થાપના થકી લોકોને આશીર્વાદનું પાત્ર બને લોકો માટે આકર્ષણનું પાત્ર બને અને ખાસ કરીને લોકોને આશીર્વાદ મળતા રહે તેવી ખૂબ ખૂબ શુભકામના કેમેરામેન રવિ સાથે જીગર દેવાણી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત જૂનાગઢ તો આ હતી મહાશિવરાત્રિની અત્યાર સુધીની વાતો પરંતુ આગળ પણ અમારી સાથે જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી પળે પળની માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું તો હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સાથે નમસ્કાર